ભાવનગર શહેરમાં મેઘરાજાનું આગમન થયું અલકા ટોકીસથી કુંભારવાડા ફાટક રોડ નજીક વરસાદી સિઝનમાં પ્રારંભે જ પાણી ભરાયા વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન થયા ભારે ઉકળાટ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી ભાવનગરમાં કરી જ્યારે તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવે છે પરંતુ સ્થિતિ એની એ જ છે અમરેલીના દસ દિવસથી વરસાદી માહોલ છે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે જ્યારે છપરી લિખાણા દોરકડામાં વીજળી પડી શેલણા સહિતના ગામોમાં વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી તો વરસાદના કારણે ખેડૂતો ખુશ થયા છે તો બીજી તરફ સાવરકુંડલામાં અમુક વિસ્તારોમાં વીજળીની ઘટના સામે આવી જ્યારે ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો ખાંભાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો ખાંભાના તાંતણીયા લાસા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો ધોધમાર વરસાદથી ગલીઓમાંથી પાણી નીકળ્યા જ્યારે ધારીના ગોપાલ ગામમાં ધીમી ધારે વરસાદ નોંધાયો વરસાદના કારણે ખેડૂતોમાં આનંદ છવાયો ગીર સોમનાથમાં વરસાદી માહોલ છે તો ઉના શહેર અને તાલુકાભરમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો કોડીનાર સુત્રાપાડામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું જ્યારે ભારે ગરમી અને બફારા વચ્ચે વરસાદી માહોલથી ખેડૂતોમાં આનંદ છવાયો તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢના માળિયા હાટીના ધોધમાર વરસાદ વરસ્યો વહેલી સવારે એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા માળિયા હાટીના અમુક વિસ્તારોમાં હજુ વાવણી બાકી છે ત્યારે વાવણી લાયક વરસાદથી ખેડૂતોને નવી આશા બંધાઈ છે સુરતમાં કામરેજમાં ધોધમાર વરસાદ નોંધાયો હાઇવેના સર્વિસ રોડ પર પાણી ભરાયા સવારથી વરસી રહ્યો છે આ વરસાદ જ્યારે દર ચોમાસામાં આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ગ્રામ પંચાયત ધ્યાન આપતું નથી કે સુડા ધ્યાન આપતું નથી તેવું સ્થાનિકોનું કહેવું છે અને સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે તો હાઇવેનો સર્વિસ રોડ પણ બંધ કરાયો છે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો વલસાડની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગરમી અને બફારાથી રાહત મળી જ્યારે જિલ્લામાં આજે વાદળછાયું વાતાવરણ છવાયેલું છે મહારાષ્ટ્રમાં સારા વરસાદના કારણે એક તરફ ખેડૂતો ખુશખુશાલ છે તો બીજી તરફ અમરાવતી જિલ્લામાં ભારે વરસાદમાં ખેતી પાકો પલળી ગયા અમરાવતી એપીએમસીમાં ખુલ્લામાં પડેલી ખેત પેદાશો વરસાદના પાણીમાં પલળી જતાં મોટું નુકસાન થયું છે તો જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો છે ધોધમાર વરસાદના કારણે અમરાવતીના સિરાજગાઉમાં નદી નાળા પણ છલકાયા રસ્તા પર નાળાના પાણી ફરી બે બાઇક પાણીમાં તરતી જોવા મળી કેટલાક ઘરોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં મોસમનો મિજાજ બદલાયેલો છે જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો જ્યારે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો લગભગ અડધો કલાક વરસેલા વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જ્યારે રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો અનેક જગ્યાએ વીજપુલ તૂટ્યા હોવાની ઘટના પણ સામે આવી જેના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો તો વરસાદે દસ્તક દેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને વાવણી પણ શરૂ કરવામાં આવી આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરથી હાહાકાર મચ્યો છે જિલ્લાઓમાં લાખ લોકો અસરગ્રસ્ત થયા છેલ્લા બે દિવસમાં પૂર અને ભૂસ્ખલનના કારણે આસામમાં બાર અને મેઘાલયમાં ઓગણીસ લોકોના મોત થયા લગભગ એક લાખથી વધારે લોકોએ રાહત શિબિરોમાં આશરો લીધો છે આસામના લગભગ ત્રણ હજાર ગામો પૂરથી અસરગ્રસ્ત થયા છે તેતાળીસ હજારથી વધારે ખેતરોનો પાક નાશ પામ્યો ઘણા વિસ્તારોમાં બ્રહ્મપુત્રા ગોરાંગા કોપોલી માનસ અને પગલાડિયા નદીનું જળસ્તર ખતરાના નિશાનાથી ઉપર છે હજુ પણ અનેક લોકોનું સ્થળાંતર ચાલી છે જ્યારે આસામના સોનીતપુર જિલ્લામાં વરસાદના કારણે કેટલાક બ્રિજ પાણીમાં તણાઈ ગયા અનેક ઘરો જળમગ્ન થતા લોકો પોતાનું ઘર છોડી સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે અને આ પૂર બાદ ચારેકોર વિનાશના દ્રશ્યો નજરે પડી રહ્યા છે સવારથી મેઘમંડાણમાં સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ભાવનગરમાં ગાજવીજ સાથે પડેલા વરસાદના પગલે મહુવાના મોટી જાગદાર ગામે વીજળી પડવાથી કાકા ભત્રીજાનું ઘટના સ્થળે મોત નીપજ્યું એક મહિલા દાચી જતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી જ્યારે બંને મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે રેફર કરવામાં આવ્યા આણંદના ધુવારણના દરિયા કિનારે કાર તણાઈ મહીસાગર નદી અને ખંભાતના દરિયાના સંગમ સ્થાન દરિયો જોવામાં આવેલ પ્રવાસીની કાર દરિયાના પાણીના પ્રવાહમાં અટવાઈ હતી ઘટનાની સ્થાનિકોને જાણ થતા લોકોએ ભારે જહેમત બાદ કારની બહાર કાઢી સમય સૂચકતા વાપરી કારમાં સવાર લોકો અગાઉથી બહાર નીકળી ગયા હતા અને જેથી જાનહાની ટળી હતી સમગ્ર ઘટનાક્રમના વીડિયો સ્થાનિક ધુવારણમાં વાયરલ થયા છે Yeah. <laughs>